વાર્તા. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું, હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબાને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં એ ગયા ન ગયા, ત્યાં તો ફળ હાજર. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈક જવાબ ન આપ્યો. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવ. પણ જોજે, પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માનો વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં. જો, મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ તછલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ જ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. વાતચીત. મિત્રો, વાર્તા તો આપણે સાંભળી, હવે આપણે વાતચીત કરીશું. પ્રશ્ન એક, તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? મિત્રો, આનો જવાબ તો તમારા મમ્મી ખૂબ સારી રીતે આપશે, તો તમારે તમારા મમ્મીને પૂછીને નોટબુકમાં આનો જવાબ લખવાનો છે. જુઓ, હું મારા બાળકની વાત કરું કે એણે લેસન કરવું પડે તો કોઈક વખત એના પેન્સિલ રબર ખોવાઈ જાય છે, રાત્રે દૂધ પીવું પડે તો એને જલ્દી ઊંઘ આવી જાય છે. આવી રીતે એ તોફાન કરે છે. તમારા તોફાનોનું લિસ્ટ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન બે, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? ઉત્તર,
હવે આનો ઉત્તર તો તમને વધારે ખબર હશે, હે ને, કે તમારા મમ્મી પપ્પા તમારું તોફાન અટકાવવા માટે કેવી મીઠી મીઠી વાતો કરતા હશે. કદાચ એમ પણ કહેતા હશે, ચાલ દીકરા, આજે તારું બધું હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય તો આપણે ગાર્ડનમાં આંટો મારવા જઈશું, અથવા આપણે તારી ફેવરેટ વસ્તુ લાવીશું. તો આવી પણ કંઈક વાતો કરતા હશે. તો આ પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે અને તમારી નોટબુકમાં લખવાનો છે. ત્રણ, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. ઉત્તર ત્રણ, મિત્રો, હું અહીં મારા બાળકની વાત કરું છું. મારા ઘરે બજરી પોપટ છે. જ્યારે મારું બાળક એ પોપટ સાથે રમતું હોય ત્યારે એની સાથે મીઠી મીઠી વાતો કરે છે. એને રમકડા પર બેસાડીને ગોળ ગોળ આંટો ફેરવે છે અને મસ્તી પણ કરે છે. તો આ એનો મજાક મસ્તી જોઈને હું ખૂબ ખુશ થઈ જાઉં છું. તમે પણ કંઈક એવું કરતા હશો જો તમારી પાસે પેટ હશે, અથવા તમારા ઘરની આજુબાજુ કોઈ એવા પેટ હશે જેની સાથે તમે મજાક મસ્તી કરો છો તો તમારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. તો એની યાદી પણ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પ્રશ્ન ચાર, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? ઉત્તર ચાર, હનુમાનના માતાજી રોટલી બનાવતા હતા ત્યારે છાબડીમાં મૂકતા હતા, એટલે હનુમાનજી તો તચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલીઓ ખાઈ ગયા. હનુમાનજીનું આ તોફાન મને તો ખૂબ ગમ્યું. તમને કયું તોફાન ગમ્યું મિત્રો? તો એ તમે તોફાન નોટબુકમાં લખો. પ્રશ્ન પાંચ, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? ઉત્તર પાંચ, હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. પ્રશ્ન છ, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. ઉત્તર છ, આપણે વાર્તા વાંચી હતી, હે ને મિત્રો, ત્યારે આપણે જોયું હતું કે હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર થઈ ગયા. તો આ વાક્યને ધ્યાનમાં લઈને આપણે એવું કહી શકીએ કે જ્યારે હનુમાનજી ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં જ હશે. પ્રશ્ન સાત, માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? ઉત્તર સાત, મિત્રો, આપણે જોયું કે માતા હજુ રસોડામાં ગયા જ ન ગયા, ત્યાં તો હનુમાનજી ફળ તોડીને લઈ આવ્યા. એટલે આ પરાક્રમ પરથી એમના માતાજીએ વિચાર્યું કે આ રોટલી ચોક્કસ હનુમાનજીએ જ ખાધી હશે. પ્રશ્ન આઠ, હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? ઉત્તર આઠ, હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને તચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા. પ્રશ્ન નવ, માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? ઉત્તર નવ, માતાએ વિચાર્યું કે હનુમાનને એવું કંઈક કામ સોંપી દઉં જે કામ પૂરું કરતાં કરતાં એને ઘણો સમય લાગે અને એ સમય દરમિયાન હું રસોઈ બનાવી દઉં, એટલે માતાએ હનુમાનજીને પાકા ફળ શોધવા માટે જંગલમાં મોકલ્યા. પ્રશ્ન દસ, આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજની? તમને કેવી રીતે ખબર પડી? ઉત્તર દસ, આ ઘટના કદાચ સાંજના સમયની હોઈ શકે, કારણ કે પિતા તો આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા હતા, રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે. માતાએ રસોઈ બનાવવા માટે હનુમાનને કામ સોંપ્યું હતું. મિત્રો, આ બધા જવાબ આપણે વિચારી વિચારીને આપ્યા. તેવી જ રીતે પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન બાર તમારે બરાબર સમજવાના છે અને તમને એનો કયો ઉત્તર ઠીક લાગે એ ઉત્તરની ચર્ચા તમારે તમારા ઘરના સભ્યો જોડે કરવાની છે.